गुड मॉर्निंग क्लास। कादंबरीनी मां ए लघु नवलमां आजे आपणे आ लघु नवलना शीर्षक विशेनी वात करीए। लेखिकाए आपेलू लघु नवलनुं शीर्षक कादंबरीनी मां ए बराबर छे, योग्य छे, एना विशेनी आजे आपणे चर्चा करीए। आ लघु नवल ए धीरूबेन पटेलनी नायिका प्रधान नवलकथा छे। नवलकथानुं नाम ज सूचवे छे, कादंबरीनी मां। एटले लघु नवलना केन्द्रमां कादंबरी छे। एनो पति अनिल छे, सासु विजया छे, एनी माता अरुणा छे। एटले एना पति अनिल साथेना कादंबरीना ज विशद दाम्पत्य जीवनने विषय बनावीने पुरुष प्रधान समाजमां एक जुलमी अत्याचारीने खोटे रस्ते गयेला पुरुष द्वारा शोषित थती दबायेली, कचडायेली अने व्यक्तित्व खोई बैठेली नारी एवी कादंबरीनी वेदना, एनी व्यथा कथा आ लघु नवलमां धीरूबेने रजू करी छे। परंतु मात्र नारीनी व्यथा कथा ज रजू करवानो, एना जीवननी सड़कती समस्याने निरूपीने मात्र समाजना रोगनी चिकित्सा करीने बेसी रहेवानो उद्देश लेखिका धरावता नथी, પણ એ સમસ્યાનો ઉકેલ લેખિકા સૂચવવા માંગે છે। દબાયેલી, કચડાયેલી પુરુષ પતિ દ્વારા ગ્રસ્ત અને ત્રસ્ત બનેલી પીડિત દિનહીન એવી સ્ત્રી કાદંબરીમાં એવું નારીત્વનું, એક સ્ત્રીત્વનું આત્મગૌરવ જગાડવા માટે મથે છે। એના પતિનો પ્રતિકાર કરવાની હિંમત એનામાં પ્રેરીને એની અસ્મિતા જાગૃત કરવાનું અને તેના છિન્ન ભિન્ન વ્યક્તિત્વનું વળી પાછું પુનઃ ઉત્થાન સાધવાનું પણ મુખ્ય પ્રયોજન ધીરુબેન ધરાવે છે। એટલે જ જો એમનો ઉદ્દેશ એ માત્ર કાદંબરીની જ વ્યથા કથા રજૂ કરવા પૂરતો મર્યાદિત હોય, એના વિષમ દાંપત્ય જીવનની કરુણ સમસ્યા જ માત્ર તેમણે નિરૂપી હોત તો તેમણે લઘુ નવલનું શીર્ષક કાદંબરી એટલું જ આપ્યું હોત તો તે યોગ્ય ગણાત। પણ તેમના પ્રયોજનના લક્ષમાં જોઈએ તો એમણે અહીં આગળ શીર્ષક આપ્યું છે કાદંબરીની માં। પતિ અનિલથી એકદમ દબાયેલી છે, કચડાયેલી, શોષાયેલી, તેના અન્યાય અને અત્યાચારનો ભોગ બનેલી કાદંબરીને એના જીવનના એ નકરા વાસ્તવમાંથી ઉગારવા માટે, એનું પુનઃ ઉત્થાન સાધવા માટે, એનામાં નારીત્વની અસ્મિતા એ ગૌરવ જગાડવા માટે, એના સ્વતંત્ર નારી વ્યક્તિત્વને વિકસાવવા માટે તેને એના જીવનના નકરા વાસ્તવ પ્રત્યે ઉશ્કેરે છે, ઉત્તેજે, પડકારે, એનામાં કૃષ્ણત્વ પ્રેરે એવું કોઈક પાત્ર સ્વાભાવિક રીતે અનિવાર્ય બની જાય। પુરુષ પ્રધાન સમાજમાં નારીને પડખે ઊભું રહીને એનામાં કૃષ્ણત્વ પ્રેરે એવું પુરુષ પ્રધાન શોધ્યું ન જડે એમ તો ન કહેવાય, પણ નારી મુક્તિ, નારી સ્વાતંત્ર્ય, નારીના પુનરુદ્ધારના હિમાયતી લેખિકા એવા ધીરુબેન સ્વાભાવિક રીતે અહીં આગળ કોઈ નારી પાત્રની શોધ કરવા માંગે તો એની નજર કાદંબરીની માં પર પડે। એટલે કે કાદંબરીની માં અરુણા ધારે તો ત્રસ્ત અને દિનહીન દીકરીને એના પતિના જુલ્મ અને ત્રાસમાંથી મુક્ત કરવા, એનામાં આધુનિક નારીના જીવનના આદર્શને પ્રેરવા, એનું ફરીથી એનો ઉદ્ધાર સાધી એના વ્યક્તિત્વને ખીલવવા માટે નારી જ નારી હૃદયની વેદના સમજી શકે, એનામાં નારીનું ગૌરવ જગાડે એ સ્વાભાવિક ગણાય। માતા જ પોતાની દીકરીની આશા, આકાંક્ષા, અરમાન, આદર્શો અને ભાવનાઓને વધારે સમજે। એટલે કાદંબરીની માં શીર્ષકથી લેખિકા સૂચવવા માંગે છે કે કાદંબરીનું પુનઃ ઉત્થાન એની માતાએ, કદાચ અરુણાએ કેવી રીતે સાધ્યું એ આ લઘુ નવલનો વિષય છે। પણ લઘુ નવલ વાંચતા આપણે તદ્દન વિપરીત દૃશ્યોના જ સાક્ષી બનીએ છીએ। એ અર્થમાં લઘુ નવલનું શીર્ષક આપણને કંઈક વિલક્ષણ પ્રકારનું લાગે છે। કાદંબરીને જન્મ આપનાર એની જનેતા અરુણાએ જ તો નાનપણથી કાદંબરીનો એવો ઉછેર કર્યો છે। એને પોતે સ્વીકારેલ નારી જીવનના કહેવાતા રૂઢિચુસ્ત ચોકઠામાં એને ઢાળવાનો પ્રયત્ન કર્યો છે। એને પોતાની અને પતિની કઠપૂતલી બનાવીને એના સ્વતંત્ર વ્યક્તિત્વ અસ્તિત્વને કચડવાનો નાનપણથી જ અરુણાએ એવો પ્રયત્ન કર્યો છે કે કાદંબરીની કરુણાંતિકા માટે એની સગ્ગી માતા અરુણા આપણને સૌથી પહેલી ગુનેગાર લાગે। આપણે આગળ આખું કથાવસ્તુ જોઈ ગયા, એમાં તમે જોયું હશે।
અરુણા એટલે કાદંબરીની માં અહીં આગળ એવું જડ અને રૂઢિચુસ્ત ભૌતિકવાદી માનસ ધરાવે છે કે અનિલના બધા જ જુલ્મ, ત્રાસ, અન્યાય, અત્યાચાર મૂંગે મોએ સહી લેવાની, સહન કરી લેવાની, સાસરેથી પગ ન કાઢવાની, પતિની કઠ પૂતળી જ બની રહેવાની એને શિખામણ માત્ર આપતી નથી, પરંતુ એને સર્વનાશની ગર્તામાં ડૂબાડવાય એ તૈયાર થાય છે. કાદંબરીને એ કોઈ પણ પ્રકારનું રક્ષણ આપતી નથી, પોતાને ત્યાં એને સંઘરવાની પણ તૈયારી બતાવતી નથી. એટલે અહીંયા આગળ લેખિકાએ કાદંબરીની સગ્ગીમાં અરુણાને જુલમી, અત્યાચારી, જમાઈ અનિલને પક્ષે દીકરી પર દાબ દબાણ કરતી, પોતે એક રીતે અનિલ જેવો જ કાદંબરી ઉપર ત્રાસ ગુજારતી દાખવી છે. એટલે કાદંબરીની જનિતા અરુણા અહીંયા આગળ સાચા અર્થમાં એની માતા બની શકતી નથી. એટલે શીર્ષકમાં સૂચવાયેલી કાદંબરીની માં વાસ્તવમાં અરુણા નથી, પરંતુ કાદંબરીની સહસુ વિજયા જ છે. પોતાના પુત્ર અનિલના બધા જ દોષ દૂષણ, કાદંબરીની સાથેના અસદ વ્યવહારો, કઠોર નિર્મમ વાણીવર્તન, ઉદ્ધતાઈ વગેરેને વિજયા માત્ર જોઈ રહેતી નથી, કાદંબરીને એની માં અરુણા રાખવા પણ તૈયાર થતી નથી, ત્યારે સહસુ એની ખરી માં બનીને એને પોતાના હુંફાળા પડખામાં લે છે અને એનામાં હિંમત પ્રેરે છે, એનામાં નારીત્વની અસ્મિતા જગાડે છે. એટલે જ અહીંયા આગળ લઘુ નવલના શીર્ષકમાં જ સૂચવ્યા મુજબની કાદંબરીની ખરી માં તો એની સહસુ વિજયા જ છે. એટલે અહીં કાદંબરીની સાથે લઘુ નવલમાં નાયિકા પદ માટે કોઈ અન્ય નારી સ્પર્ધામાં હોય તો તે વિજયા છે, અરુણા નહીં. અહીં અરુણા અને અનિલની મહત્વની ભૂમિકામાં ભજવાતા પાત્રો હોવા છતાંય મુખ્ય તો નારી પાત્રો જ છે, કાદંબરી અને વિજયા. પરંતુ લેખિકાએ યોજેલા શીર્ષકને લક્ષમાં લઈએ તો સ્વયં સ્પષ્ટ જણાય છે કે આ લઘુ નવલની નાયિકા કાદંબરી નહીં પણ વિજયા જ હોવાની પ્રતીતિ થાય છે. કાદંબરીની ખરીમાં તો એની આદર્શ સહસુ વિજયાના જ વિલક્ષણ નારી ચરિત્રને ઉપસાવવાનો લેખિકાનો ઉદ્દેશ તદ્દન સ્પષ્ટ હોવાની આપણને પ્રતીતિ થાય છે. એટલે જ અહીં પુરુષના જુલ્મ, અત્યાચાર, અન્યાય મૂંગે મોએ સહેતી નારી કાદંબરી કે તેને એ બધું જ સહન કરી લેવા પ્રેરતી, એના પર દાબ દબાણ કરતી અરુણા એ બેઉ માં દીકરી એક અર્થમાં મુખ્ય પાત્રો હોવા છતાં વિજયાની સરખામણીએ ગૌણ પાત્રો બની રહે છે. એટલે વિજયા જ કાદંબરીને તે વિવિધ માનસિક ગ્રંથિઓમાંથી મુક્ત કરીને એના જીવનમાં એને નવજીવન આપવામાં, એને નંદિની બનાવવામાં જે તમન્ના જગાડે છે એ ખરેખર મહત્વનું છે. એટલું જ નહીં, પોતાના ઘર સંસારના પતિ, પુત્ર, પુત્રવધુ, પુત્રીઓના વગેરે તરફથી તથા સંજોગોને આધીન જે પડકારો એના જીવનમાં ખડા થયા છે એની સામે અડીખમ અને અણનમ ઉભી રહીને બધા જ પડકારોને જિંદાદિલી અને હિંમતથી એક આદર્શ નારીના ખમીર અને ખુમારીથી ઝીલે છે. કાદંબરીની તે સાસુ હોવા છતાં એની ખરેખરી માં બનીને રહીને એને એક પથ્થરમાંથી અહલ્યા, શલ્યામાંથી અહલ્યા બનાવવાનો તે ચમત્કાર સર્જે છે. એના કારણે જ આ લઘુ નવલનું શીર્ષક એ બરાબર યોગ્ય છે અને આ લઘુ નવલમાં આવતું એક નારી પાત્ર એટલે કે કાદંબરીની સહસુ વિજયા જ આ શીર્ષકને સાર્થક કરે છે. એ દૃષ્ટિએ આ શીર્ષક યથાર્થ છે અને ચમત્કૃતિ પૂર્ણ પણ છે એમ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે વાત જોઈ ગયા, એક કાદંબરીની માં એ લઘુ નવલનું જીવન દર્શન અને બીજું કાદંબરીની માં એ લઘુ નવલનું શીર્ષક. હવે પછી આપણે એની ભાષાની અને બીજી કેટલીક બાબતોની ચર્ચા કરીશું. અત્યારે આટલું જ. આવજો.